સુરત શહેરના મજૂરાગેટ કૈલાસનગર ખાતે શાકભાજીનો ધંધો કરતા દંપતી પર રાત્રિના 8:30 વાગ્યાના સુમાળે મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ અને ફટકા જેવા હથિયાર વડે હુમલાખોરોએ દંપતીના માથા અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. ખૂબ જ ગંભીર હાલતમાં પતિ પત્નીને સગરામપુરા પાસેની આશુતોષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે મજૂરા ગેટ કિલાસનગર ખાતે જેપી ખમણ હાઉસની ગલીમાં રહેતા જયેશ ઉર્ફે મોગાભાઈ પટેલ અને અમિતાબેન પટેલ ઘર નજીક જ શાકભાજી વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે રાત્રિના 8:30 વાગે બંને ઘર નજીક શાકભાજીની લારી પર હતા. તે સમયે એક બાઇક પર રૂમાલ બાંધીને બે જણા આવ્યા હતા અને બંનેને કશું સમજે વિચારે તે પહેલાં ચપ્પુ અને લાકડાના ફટકા જેવા હથિયાર વડે જયેશભાઈ અને અમિતભાઈ પર તૂટી પડ્યા હતા. માથા અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી બંને હુમલાખોરો નાસી ગયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં દોડભાગ મચી ગઈ હતી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સગરામપુરા ખાતેની આશુતોષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. મળતી વિગત અનુસાર ડિસેમ્બર મહિનામાં કૈલાસનગરમાં જેમીઝ ઉર્ફે કિલી કિશોર પટેલને મોડી રાત્રે જાહેર રસ્તા પર હુમલો કરી 8 ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અક્ષય અને બોની પટેલ હાલમાં જેલમાં છે અને આજે જેના પર હુમલો થયો છે તે જયેશ પટેલ અને અમિતાબેન પટેલ બંને અક્ષય અને બોનીના માતા પિતા થાય છે. જેથી જેમીઝના મળતીયાએ આ દંપતિ પર હુમલો કર્યો હોવાની વાત નકારી શકાય નહીં. હાલમાં પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અઠવા પોલીસ સ્ટેશનના જે કૈલાસનગર મેઇન રોડ વિસ્તાર છે તેમાં એક મારામારીનો અને ઈજાનો એક બનાવ બનવા પામેલો છે. આ બનાવની વિગત જોઈએ તો આમાં જે ઈજા પામનાર છે જયેશભાઈ મોગાભાઈ પટેલ, તેઓના હાલમાં આશુતોષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના પત્ની પણ આ બનાવમાં ઈજા પામેલા છે. આ બનાવમાં હાલમાં તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. બંનેની સ્થિતિ કેવી રીતે છે અને આરોપીઓ કોણ હોઈ શકે છે? જે બેન છે, જે તેમના પત્ની છે જયેશભાઈના પત્ની, એમની સ્થિતિ સારી છે. હાલમાં જયેશભાઈની સ્થિતિ વિશે ડૉક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ આપણે જણાવી શકાશે કે એમની સ્થિતિ કેવી છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.